हजु उनाळा ने वार छे, परंतु ते पहेला ज बनासकांठाना खेडूतो अने लोको परेशान छे, कारण के सीपू डेमना देखाई रह्या छे तळिया। खेडूतो अने लोकोनी मांग छे के तेमने पाणीनी समस्याना निराकरण माटे सीपू डेममां नर्मदाना नीर ठालवामां आवे। उनाळा पहेला देखाया सीपू डेमना तळिया। खेडूतो अने लोकोनी वधी मुश्केली। नर्मदाना नीर सीपूमां ठालवा मांग। बनासकांठाना धानेरा, दातीवाड़ा, माथावाड़ा अने डीसानी जीवादोरी एटले सीपू डेम, परंतु आ जीवादोरी समान डेम उनाळा पहेला तळिया झाटक थई गयो छे, जेथी डेम खालीखम छे। छेल्લા બે વર્ષથી ડેમમાં પાણી ન હોવાથી ભૂગર્ભ જળ ઊંડા ગયા છે, જેના કારણે પિયત માટે પાણીની મોટી મુશ્કેલી ઊભી થઈ છે। સિંચાઈ માટે પાણીની સમસ્યા તો પહેલાથી જ છે, હજુ તો ઉનાળાની શરૂઆત પણ નથી થઈ અને આ સ્થિતિ છે, જેથી ઉનાળામાં શું સ્થિતિ થશે તે વિચારીને જ ખેડૂતો અને લોકોની ચિંતા વધી ગઈ છે। સરકારે સીપુ ડેમને નર્મદાના પાણીથી જોડવા માટે પાઇપલાઇનની કામગીરી શરૂ કરી હતી, પરંતુ બે વર્ષથી વધારે સમય વીતી ગયો છે, હજી સુધી નર્મદાનું પાણી સીપુ ડેમ સુધી પહોંચ્યું નથી। હા સાહેબ, બે વર્ષથી પાણી નથી, ખેડૂતને મળતું નથી પાણી, બોરમ પાણી થતું નથી અને સીપુ ગતું ખાલી છે, દુકાળ જેવો છે। અને નર્મદાનું પાણી નોખવામાં આવે બાર મહિના સુધી તો અમને પાણી મળે, અને કે કોઈ અમારી હાલત ખરાબ છે, હા અમારું વાવેતર પૂરતું થતું નથી, પાણીનો સ્થળ ખાલી છે। જો સીપુ ડેમમાં નર્મદાના નીર નહીં આવે તો ધાનેરા, દાતીવાડા અને ડીસાના લોકોની મુશ્કેલીમાં ચોક્કસ વધારો થશે તે તો નક્કી જ છે। સ્થિતિને જોતા લોકો અને ખેડૂતોની માંગ છે કે સરકાર સત્વરે નર્મદાના પાણીથી સીપુ ડેમમાં ઠાલવે, જેથી આકરા ઉનાળામાં લોકોને પાણી વિના વલખા મારવાનો વારો ન આવે। સરકાર શ્રી દ્વારા જે સીપુ ડેમની નર્મદાની પાઇપલાઇનનું જે કામ પ્રગતિ હેઠળ સત્વરે કામ પૂર્ણ થાય તો આંશિક સ્તરે આની થોડા ઘણી મુસીબતોમાંથી નિવારણ થઈ શકે એમ છે। બીજી એક વાત એ છે કે દાતીવાડા ડેમની અંદર જે નર્મદાની પાઇપલાઇન નાખેલી છે, એ પાઇપલાઇનને આગળ લંબાવી અને દાતીવાડાના જેગોલ વિસ્તારના ઉપરના વિસ્તારથી પાથાવાડાથી બાપલા રેલ નદી સુધી આ પાઇપલાઇન લઈ જવામાં આવે, અને વચ્ચેમાં આવતા જે તળાવો છે એ તળાવોને એ પાઇપલાઇન દ્વારા જો ભરવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતો બચી શકે એમ છે। હજુ ઉનાળાને વાર છે, પરંતુ તે પહેલા પાણીને લઈને પોકાર થવા લાગ્યો છે। છેલ્લા બે વર્ષથી ઓછા વરસાદના કારણે સીપુ ડેમમાં પાણીનું એક નવું ટીમ્પુ ન આવતા અત્યારે આપ જોઈ શકો છો કે ડેમ સદંતર ખાલીખમ છે, એક ટીમ્પુ પણ પાણી નથી, અને તેના કારણે આસપાસના લોકો હાલાકી ભોગવી રહ્યા છે। કરોડોના ખર્ચે આ ડેમને નર્મદાના પાણીથી જોડવા માટેની યોજના તો બનાવી, પરંતુ આ યોજના હજુ સુધી પૂર્ણ નથી થઈ। આ વર્ષે ઉનાળો આકરો બનશે, અનેક લોકો આ ડેમના પાણી પર નિર્ભર છે, પરંતુ હવે પાણી જ ન હોવાથી લોકો ત્રાહિમામ છે। કુલદીપ પરમાર,